कोरोना संक्रमण रोकवा माटे राज्य सरकार द्वारा लोकोने वारंवार कहेवामां आवे छे के मास्क पहेरो, सामाजिक अंतरनुं पालन करो अने जे जग्या पर लोकोना टोळा एकठा थाय छे ते जग्या पर जवानुं टाळो। त्यारे हालमां कोरोनानुं संक्रमण खूब ज खतरनाक रीते फैलाई रह्युं छे, जेमां कोरोनानुं संक्रमण अटकाववा माटे सामाजिक आगेवानो आगळ आवी रह्या छे અને લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર જણાવી રહ્યા છે, જેમાં આજરોજ થરાદ ખાતે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ થરાદવાસીઓને કોરોનાથી સાવચેતી રહેવા માટે અપીલ કરી હતી, જેમાં તેમણે થરાદની જનતાને ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું હતું, તેમજ કામ સિવાય કોઈએ ઘરની બહાર નીકળવું નહીં તેવી અપીલ પણ કરી હતી। આ ઉપરાંત લગ્ન પ્રસંગોને લઈને કહ્યું હતું કે બની શકે તો એવા પ્રસંગોને ટાળવા કે જ્યાં લોકોનો જમાવડો થાય અથવા લગ્ન પ્રસંગોમાં 50થી વધારે લોકોએ ભેગા થવું નહીં। જો કે જણાવતા કહ્યું હતું કે હમણાં કોરોના કેસોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને બીજી લહેરમાં કોરોનાનો ઇન્ફેક્શન ઝડપથી ફેલાતું હોવાથી કોરોનાની સંક્રમિત લોકોને બચાવવા મુશ્કેલ થઈ ગયું છે, જેથી ઘરની બહાર નીકળો તો ફરજિયાત માસ્ક પહેરી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો। આજે આપ સર્વેને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેમ ગુજરાત હોય કે આપણા વિસ્તાર બનાસકાંઠા કે થરાદ વિસ્તારના અંદર જેમ કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આપણે સૌએ આપણી ચિંતા કરી, પરિવારની ચિંતા કરી, ઘરે રહેવાની જરૂર છે, કામ સિવાય બહાર નીકળવાની જરૂર નથી। આપ સર્વેને વિનંતી કરું છું કે ઘરે રહીને સુરક્ષિત રહીએ અને પરિવારની આપણે ચિંતા કરીએ। જો ખૂબ જ અગત્યનું કામ હોય તો મોઢા ઉપર માસ્ક બાંધીને બહાર નીકળો, જેનાથી આ સંક્રમણથી બચી શકાય। ગઈ વખતે કોરોનાના જે હતા એના કરતાં પણ આ વખતે ખૂબ જ ગંભીર લક્ષણો છે અને ખૂબ જ ઝડપી લોકોના જીવ જઈ રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 2-3 દિવસમાં આપણા વિસ્તારમાં ઘણા બધા કોરોનાના કારણે આપણા સગા સંબંધીઓ કે સ્નેહીજનોને ગુમાવ્યા છે, ત્યારે આપણે સૌએ વિચારવાનું છે કે આ આંકડો ક્યાંક અટકે અને લોકોના જીવ ના ગુમાવવા પડે એના માટે કરીને ઘરથી બહાર નીકળવાનું ટાળીએ।